હવે એ જે પુરુષોત્તમ નારાયણ છે એની સેવામાં ઉપસ્થિત થવું એ કેવળ પુરુષોત્તમની સાકાર ભાવે ઉપાસના કરવાથી જ પહોંચી શકાય નિરાકાર ભાવે ઉપાસના કરનારા એ પુરુષોત્તમની સેવાને ક્યારેય પ્રાપ્ત કરી શકતા નથી એક એક તો એ પુરુષો તમને જ ઉપાસના કરવી પડે અને સાકાર ભાવે ઉપાસના કરવી પડે તો જ એ પુરુષો તમને સેવામાં પમાય તો એવું જે ધામ છે અષ્ટધા પ્રકૃતિથી પાર માયાના તમથી બહાર અક્ષર તેજ માં એ પરમધામ એ પરમ પ્રભુ કેટલું દૂર લાખમણ લોઢાનો ગોળો અક્ષરધામમાંથી એક સ્થૂળ દ્રષ્ટાંત લાખમણ લોઢાનો ગોળો એ અક્ષરધામમાંથી એમ છૂટો મૂકી દે અને વાયુને લેરખે ખાલી ઘસાતો 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 આ ધરતી ઉપર આવે તો ધૂળ ભેળો ધૂળ રજ થઈ જાય કોઈ બીજા સાધનથી નહીં ઘસવાનો અડતરા કાનસ ગ્લાસ પેપર એનાથી નહીં ઘસવાનો કેવળ પવનથી જ ઘસાતો ઘસાતો એ અક્ષરધામમાંથી અહીંયા પહોંચે ત્યાં ધૂળ બેળો ધૂળ થઈ જાય એટલું અક્ષરધામ પરમધામ દૂર છે આ એક બાહ્ય દ્રષ્ટિ છે મતલબ કે એક સાધનાની દ્રષ્ટિ છે મતલબ કે આપણે આટલા ભગવાનથી દૂર થઈ ગયા છીએ ભગવાન તો આપણે અંદર જ છે આત્મામાં પરમાત્મા બેઠો છે પણ કહેવાનું એ છે કે આટલા આપણે પરમાત્માથી દૂર છે આટલું આપણે છેટું પાડી દીધું જ હવે એ સામીપ્ય કેળવવું છે એ કાંઈ નાની માસિક બાઈના ઘર હોઈ શકે નહીં આટલું ભગવાનનું ધામ દૂર અને એટલું સામીપ્ય હવે કેળવવાનું અને જ્યારે સામીપ્ય કેળવાય ત્યારે આત્માની દ્રષ્ટિએ ત્યાં જ પરમધામ ત્યાં જ પ્રભુ ત્યાં જ પુરુષોત્તમ એ સામિત્ય કેળવવાનું છે તો એ અક્ષરધામમાં જવું છે પણ બહુ સરસ માવદાનજી ભાઈ કવિરાજે કીર્તન રચ્યું છે અક્ષરધામે કેમ જાશો જુ અક્ષરજ માયા અક્ષર જાતા રો ત્રિગુણી માયા તમને લૂંટશે અક્ષરધામે કેમ જાશો જ અક્ષરની વાટે સિદ્ધિયું આવશે અક્ષર જાતા તો સિદ્ધિયો રોકશે જાવું તો બધાય બધાને જ સીધી આડી આવશે ત્યારે અહીંયા જરાક થોડું સુખ દેખાય છે તો આંખના ડોળા સ્થિર રહેતા નથી તો ત્યાં શું થશે ત્રિગુણી માયા છે એ આડી આવશે નિર્ગુણદાસ સ્વામી એમની વાતોમાં કીધું છે કે માયા તો છે કક્ષરધામના દ્વાર સુધી હિંડોળો બાંધીને બેઠી જેવો ભક્ત આવે છે ત્યારે એની છાતીમાં લાત મારે છે ને એમાં જે છટકી જાય એ ભગવાનના ધામમાં જાય છે કહેવાનું અતિ કઠણ છે આત્યંતિક કલ્યાણને પ્રાપ્ત કરવું તો હવે એ જે આત્યંતિક કલ્યાણ છે એને પામવું છે તો મહારાજે એ બતાવ્યું કે કેવળ આત્મનિષ્ઠાથી પણ આ કામ નહીં થાય કેવળ પ્રીતિ જે નવધા ભક્તિ એનાથી પણ આ કાર્ય નહીં થાય કેવળ વૈરાગ્ય કરીને પણ આ કાર્ય નહીં થાય કેવળ સ્વધર્મના પાલનથી પણ આત્યંતિક કલ્યાણની પ્રાપ્તિ નહીં થાય ભલે તમે આમ હા પાડો બધાય પણ આ સમજવું એ કંઈ સહેલી વાત નથી એક એકનો જે આમ મિલાવટ અને જે આંટી ઘૂંટી છે ભયંકર છે એટલે આપણે કીધું છે સમજવું બહુ કઠણ છે એનાથી સમજાવવું બહુ કઠણ છે અને એનાથી તો પછી આચરણમાં મૂકવું એ અતિશય કઠણ છે પરિશો વાળી દે એવી આ બાબત છે દેશી ભાષામાં કે ને હોથા કાઢી નાખે આ હોથા કાઢી નાખે એવી વાત છે તળપદીમાં અને એટલા જ તમે ધ્યાનથી સાંભળો તો ક્યાંક એકાદ ટેપું અંદર આવે